બાપુ પર ષડયંત્ર થયું છે ને અમારી જોડે તે બગાડી નથી, રાઈટ, અગ્રી છે, બાપુ બધા જ બધાને રેપ કરવાના બેસી જાય, એટલે લેટ અસ એક્સેપ્ટ, બાપુ બોલો કે નારાયણ સ્વામી કે બોલો કે બધું. બીજી ઇમ્પોર્ટન્ટ વાત, એમને જ કહ્યું કે 450 એ લોકોના આશ્રમો છે. હવે 450 આશ્રમ તો કે પોતે તો આપણે આશારામ બાપુની કરીએ તો શું હતું, એમ બુટલેગર જેવું કંઈક હતું ને, એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે પોતે તો લઈને આવ્યા ના, કંઈ ખાનદાની તો હતા જ નહીં, એટલે આ કેવી રીતે આવ્યા, ક્યાંથી આવ્યા, એ સિમ્પલ લોજિક એ છે કે જે એમને એમના જે બીજા બધા કારસ્તાનો હતા એ કારસ્તાનો લીધે 450 આશ્રમો બન્યા હતા. આપણે જે માણસ સાચી મહેનત કરશે ને બે આશ્રમ બી નથી બનતા. એક મિનિટ મને બોલી લેવા દો. સેકન્ડ રીઝન, હવે જ્યારે આટલા બધા પૈસા છે, સી આ પોલિટિકલ પૈસા ક્યાંથી છે, પાછી રિપીટ કરું છું, પોલિટિકલ પાવર છે, મની પાવર છે ને મસલ પાવર છે, એટલે આ પૈસા એ બધા છે, એટલે જ્યારે એ પૈસા છે ત્યારે આ જે આશ્રમોના જે લોકો ચલાવી રહ્યા છે, હવે માન લો કાલ ઉઠીને લોકોના બાપુ જોડે આવું થઈ જાય, આ લોકોના આશ્રમો જયો થઈ જાય, એટલે આ જે બધા ચલાવી રહ્યા છે એ લોકોના હાથમાં કશું ના. એક પોઈન્ટ મની પ્લેઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. તમે કહો છો જે સાધકો જે આશ્રમમાં જે અનુયાયીઓ રહે છે, મફતનું ખાતા પીતા હશે, એ લોકોથી તો બોલાય જ નહીં કે ભાઈ અમારા બાપુ ચોર છે, ના તો એ લોકોની દાળ રોટી બંધ બધા. એટલે આટલા બધા જે આપણે જે તર્ક વિતર્કો કરીએ છીએ ને, આટલા બધા જે એ લોકોના જે ફોલોઅર્સ છે, ઓબ્વિયસલી જે દૂર રહેતા હતા, જે લોકોને ખબર પડી ગઈ કે અમે બેવકૂફ બન્યા, અલગ છે. ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત કે જે ઘણા લોકો લેટ હશે કે જાણે કે હું બાપુની સાધક છું, હવે માની લો કે એક્ઝામ્પલ કે હું 4 જણ નામને બી લઈ ગઈને બધાને લઈ ગઈ બાપુ પાસે, હવે ખબર પડી કે બાપુ તો ચોર છે, પણ મને મારા સેલ્ફ ઈગો માટે તો કહેવાય નહીં ને કે નાના બાપુ ચોર છે, એટલે આ લોકો ભલે કહે પણ હું કહું ના તમે ખોટા છો, મારા બાપુ આમ ને મારા બાપુ તેમ ને તે. હજી એક ઇમ્પોર્ટન્ટ વાત કહું, આ તો છોડો, મોટા મોટા જે પૈસાદાર માણસ હતા ને એ લોકોને બાપુથી પેલી બધી જડીબુટ્ટીઓ બહુ મળતી હતી, જે પેલા અમૃત પ્રજાપતિએ બી કીધું ને, એ બધી જડીબુટ્ટીઓ બહુ કામની લાગતી હતી એ લોકોને, એના લાઈફ ચેન્જ થઈ જતી હતી, એ લોકો એકદમ અલગ યુફોરિયામાં ચાલી જતા હતા. એટલે એ લોકો તો હજી બી એના પ્રેમમાં છે કે ભાઈ અમને તો અમારી આ રીતે લાઈફ સુધરી ગઈ છે. તમે જોવા જાવ તો તમે એ બતાવો કે એવા કેવી લોકોની લાઈફ સુધરી છે, કે લોકો લેટ અસ સે કે ફાર્મર હોય તો બિલિયનર બની જાય, એ લોકોનું આખું જીવન બદલાઈ ગયું, એવા કોઈ ખાસ કેસીસ છે જ નહીં. હા, ખાલી એ હશે પેલું ધર્મ છે, આપણે એમાં પાછું રિલિજનમાં નથી પડવું અત્યારે એ પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે એ તો બહુ ઇમોશનલ પોઈન્ટ છે ઇન્ડિયા માટે, એટલે એમાં મારો વધારે નથી ડાયલોગ મારો, પણ એ બધા એવું કહે છે કે એમને રોકાયા હતા ધર્મ જે કન્વર્ઝન, પણ આઈ રિયલી ડોન્ટ નો કેટલાક રોકાયા હશે, અને ધેટ ઇઝ અ ડિફરન્ટ ઇશ્યુ. હું એમ નથી કહેવા માંગતી કે ધર્મ કન્વર્ઝનના લીધે લોકો એમના અનુયાયી બનવું જોઈએ, એમના અંધા ભક્ત બનવું જોઈએ, પણ આટલા બધા મેં આજે અલગ અલગ ફેક્ટર્સ ઇન્કલુડિંગ યોર ફેક્ટર જે મેં બતાવ્યા, એટલે ધીઝ આર ધ રીઝન્સ કે એમને હજી બી લોકો રહેશે, ના તો કે લોકો નહીં રહે તો પેલા આશ્રમો સાફ થઈ જશે, તો એ લોકોની દાળ રોટી બંધ થઈ જશે, ના આશ્રમો 450 આશ્રમ ઇઝ નોટ અ જોક, અને જે પૈસા આવે જે સાંભળવાના આટલા બધી જે જમીનો હશે ઇટ ઇઝ નોટ અ જોક, એટલે એ લોકોએ એ ઇમેજ બનાવવો જ પડશે. અને બીજી વાત, તમે ખાલી આશ્રમની વાત કરો છો, તમે રામ રહીમની સ્ટોરી જુઓ, એના બી કેટલા અનુયાયી હજી બેઠા જ છે ને, કે ગ્રેટ ગ્રેટ બહુ મહાન હે વોહી અમારા સબ કુછ હે. એટલે આ બધા ધર્મગુરુઓ, સો કોલ્ડ ધર્મગુરુઓ, જે પાપી શું કે લાપંડી કે શું કહેવાય છે, જે લંપત છે, એ લોકોનું આ તમે બધાની મોડસ ઓપરેન્ડી જુઓ, કોઈને બી કોમન સેન્સ હોય તો એને દેખાય છે કે મોડસ ઓપરેન્ડી બધાની સેમ છે, અને પણ અનફોર્ચ્યુનેટલી ભૂલ તમારા ને મારા જેવાની છે. આપણને શું થાય, આપણે આપણા પોતાના જાત પર ભરોસો નથી કરતા, આપણે કંઈક જોયું કે આમાં કંઈક આમાં ચમત્કાર કોઈકે કીધું, આપણે જોયું બી ન હોય કોઈકે કીધું ને આપણે ભરોસો કરી નાખીએ છીએ, કારણ કે ઇન્ડિયા ઇઝ અ કન્ટ્રી ઓફ ઇમોશનલ ફૂલ્સ. હું ભાવુક બેવકૂફ કહું છું, આપણે ઇન્ડિયા એક કન્ટ્રી છે, ભરે છે, ઘણા લોકો પકડાય છે, ઘણા લોકો નથી પકડાતા.